નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઈ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી લેખનમાં પત્ર લેખન 2 જોશું. પત્ર લેખન 2 છે તમારે તમે મકર સંક્રાંતિ કેવી રીતે ઉજવી તે અંગે તમારા મિત્રને બરાબર તેનું વર્ણન કરતો પત્ર લખવાનું છે. તમે બધા મકર સંક્રાંતિ ઉજવી ને પતંગ ચગાવ્યા હતા દાદાજીને, હવે કેવી રીતે ચગાવ્યા હતા તે તમારે લખવાનું છે. તમારે બરાબર અને તમે તમારી જાતે પણ તમારે કામે કરવું હોય, તમે કઈ રીતે અલગ રીતે કઈ ઉજવ્યું હોય તો તે પણ લખી શકશો. તો આપણે આ જોઈએ કે ભાઈ અહીંયા તમારે સૌ પ્રથમ બરાબર અહીંયા તમારું વિદ્યાર્થીનું સરનામું આવશે, એટલે કે તમારું સરનામું. કોનું સરનામું આવશે? તમારું નામ. એટલે આ રીતે તમારે પત્ર લખવાનું છે.
પત્ર હંમેશા સરસ રીતે ભલે બહુ લાંબુ નહીં લખો ટૂંકો પણ બહુ સાવ ટૂંકો નહીં ચાર મિનિટ પત્ર લખી લખીને આપણું પત્ર પૂરું થાય એવી રીતે પણ લખવાનું નથી સરસ રીતે પત્ર લખવાનું છે જો હું તમને તમારી વ્યાકરણ ચોપડીમાં પણ આ પત્ર છે અને હું તમને પણ વિડીયો પણ મોકલાવીશ તો તમે તે જોઈ અને સરસ રીતે આ પત્ર લખી નાખજો તમારી વ્યાકરણની નોટમાં આપણે આજે પત્ર કેમ વિશે શીખ્યા મકર સંક્રાંતિમાં કઈ ઉજવણી કરી ને તમારા મિત્રને પત્ર લખવાનું છે તમારા ભાઈ કે બહેનનું નામ લખવાનું નથી અને હંમેશા મિત્રને પત્ર લખતા હોય તો કોનું સરનામું આવશે તમારું પોતાનું સરનામું આવશે પછી એ હંમેશા આવજો આપણે કઈ બાજુ લખશું આપણે આ બાજુ લખતા છો ને હા તમે તમારે અહીંયા જમણી બાજુ લખશો પછી પ્રિય સખી અથવા પ્રિય મિત્ર પછી પત્રમાં વિગતો લખશું પત્ર પૂર્ણ થયા પછી એ જ લી તારો મિત્ર કે તારી સખી તો આ રીતે તમારે પત્ર લખવાનો છે તો બાળ મિત્રો સુંદર અક્ષરે અને સારા અક્ષર તમારે તમારી વ્યાકરણની નોટમાં પત્ર લખવાનો છે અને સરસ રીતે યાદ પણ કરી લેવાનું છે તો બાળ મિત્રો અહીં આપણે અહીંયા તમારું જે છે આ પત્ર સમજવાની જે છે તમે સમજી લીધું હશે તો નમસ્તે